હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ઘણા સમયથી ધોરણ 10ના ગણિત વિષયના ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણનો અભ્યાસ કરતા રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ જોયું હતું કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની જે ઉકેલ મેળવવાની 4 રીતો છે. પહેલી છે ભૌમિતિક રીત અથવા તો આલેખની રીત, બીજી છે આદેશની રીત, ત્રીજી છે લોપની રીત અને ચોથી છે ચોકડી ગુણાકારની રીત. જેમાં આપણે પહેલી જે 3 રીત છે, આલેખની રીત, આદેશની રીત અને લોપની રીત, એના દરેકે દરેક પ્રકારના દાખલા આપણે સમજ્યા છે. અને હવે આજે આપણે ચોકડી ગુણાકારની રીત, એમાં જે સિમ્પલ દાખલો હતો જે ગયા વિડીયોમાં આપણે જોયો હતો, પરંતુ હવે કુદ પ્રશ્નો એટલે કે જે સમસ્યા આપેલી છે એ સમસ્યાના આધારે ચોકડી ગુણાકારની રીતે એ દાખલો કઈ રીતે ગણી શકાય તે આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ રકમ જોઈએ, સ્વાધ્યાય 3.5 પ્રશ્ન 4નો બીજો દાખલો. એક અપૂર્ણાંકના અંશમાંથી 1 બાદ કરવામાં આવે તો નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3 છે, અને તે જ અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/4 થાય છે, તો તે અપૂર્ણાંક શોધો. વિદ્યાર્થી મિત્રો, આવો અપૂર્ણાંક વાળો દાખલો આપણે આગળ પણ સમજી ચૂક્યા છીએ, છતાં પણ આજે વધુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આમાં આ દાખલો એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કે આમાં એક અપૂર્ણાંક છે, અપૂર્ણાંક આવે એટલે અંશ અને છેદ આવવાના જ, તો અંશ માટે x અને છેદ માટે y આવું આપણે ધારીએ છીએ. આની અંદર ફક્ત અંશમાંથી 1 બાદ કરવામાં આવે છે, છેદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી, એટલા માટે આ દાખલો ખાસ તો પસંદ કરવામાં આવ્યો છે કે અંશમાંથી 1 બાદ કરવામાં આવે તો નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3 મળે છે. આગળ જે આપણે દાખલો જોયો હતો તેમાં અંશમાં 2 ઉમેરતા અને છેદમાં પણ 2 ઉમેરતા, અને તેનો જવાબ અથવા તો એનું સ્વરૂપ કયું મળે છે તે જોયું હતું. બીજા દાખલામાં અથવા બીજા જે સમીકરણ બનાવ્યું છે એમાં પણ એવું જ હતું, અંશમાં 3 ઉમેરતા અને છેદમાં 3 ઉમેરતા. જ્યારે આ દાખલાની અંદર ફક્ત અંશમાં જ ફેરફાર કરવામાં આવે તો એવો દાખલો કેવી રીતે ગણી શકાય તે આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ અપૂર્ણાંક શોધો, પરીક્ષાની અંદર ખાસ જોવાનું જે પૂછેલું છે એના આધારે આપણે ધારવાનો પ્રયત્ન કરવાનો. તો અપૂર્ણાંક શોધો એટલે શું? તો અપૂર્ણાંકની અંદર અંશ અને છેદ આવે તો આપણે અંશ માટે એક્સ અને છેદ માટે વાય ધારીએ, આની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર એક્સ અને અપૂર્ણાંકનો છેદ બરાબર વાય. અંશ બરાબર એક્સ અને છેદ બરાબર વાય, આ બંને ધાર્યા પછી હવે આપણે એક એક લીટી વાંચતા જઈએ અને સમીકરણ બનાવતા જઈએ. એક અપૂર્ણાંકના અંશમાંથી 1 બાદ કરવામાં આવે, અંશમાંથી 1 બાદ કરવામાં આવે તો નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3 મળે છે. વિદ્યાર્થી મિત્રો, આખું વાક્ય લખે તો પણ ચાલશે અથવા રકમ મુજબ એમ પણ લખી શકો, પણ આખું વાક્ય લખીએ તો શું થશે કે અપૂર્ણાંકના અંશમાંથી 1 બાદ કરતા નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3 મળે છે. વિદ્યાર્થી મિત્રો, અંશમાંથી જ ફક્ત 1 બાદ કરવાનું છે, છેદ એમને જ રહેશે, એટલે આપણે આ રીતે લખી શકીએ. માટે અંશમાંથી એટલે એક્સ માઇનસ 1, છેદની સંખ્યા છેદમાં જ રહેવા દેવાની. છેદ જે છે આપણે વાય ધાર્યો છે પણ છેદ લખવાનો નથી, એ રીતના નહીં. અંશમાંથી 1 બાદ કરેલા એક્સ માઇનસ 1 અને છેદ એટલે છેદમાં વાય. અહીંયા અતિ સંક્ષિપ્ત રૂપ એવું પણ શબ્દ આપી શકે અથવા જવાબ આ મળે છે એવું પણ આપી શકે અથવા એની એનો એનું સ્વરૂપ આ રીતના હોઈ શકે એવું કંઈ પણ શબ્દ વાપરી શકે. અતિ સંક્ષિપ્ત રૂપ કેટલું મળે છે? 1/3 એટલે બરાબર 1/3.
ત્યાર બાદ એને ચોકડી ગુણાકાર કરીને આપણે કહેવાય અંશમાંથી જ એક બાદ કરવાનું છે, છેદ એમને જ રહેશું. એનું સ્વરૂપ કયું મળે છે? એકના છેદમાં ત્રણ. આગળ પણ આપણે આવો દાખલો જોયો હતો, ત્યારબાદ ત્રણ વચ્ચે બરાબર નિશાન હોવાથી ચોકડી ગુણાકાર કરી શકીએ. ત્રણ ને એક્સ માઇનસ એક સાથે ગુણવાનું અને વાય ને એક સાથે ગુણવાનું. તો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો શું થાય? ત્રણ ને આની સાથે ગુણીએ એટલે ત્રણ એક્સ માઇનસ ત્રણ એક આ ત્રણ બાબુ વાય એક આ વાય. ત્રણ ને આ બંને સાથે ગુણવાનું છે. ત્રણ નો આની સાથે ગુણાકાર, વાય નો ત્રણ ને આની સાથે ગુણાય તો ત્રણ એક્સ માઇનસ ત્રણ એક આ ત્રણ બરાબર. ઘણા વિદ્યાર્થી ત્રણ ને ફક્ત એક્સ સાથે ગુણે છે, એક સાથે ગુણવાનું ભૂલી જાય છે. એટલે ત્રણ ને બંને સાથે ગુણવાનું છે. ત્રણ એક્સ માઇનસ ત્રણ બરાબર વાય એકા વાય. હવે જો આપણે એને સમીકરણ સ્વરૂપે લખીએ તો શું લખાશે? માટે ત્રણ એક્સ માઇનસ વાય માઇનસ ત્રણ બરાબર જીરો, સમીકરણ નંબર એક. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો ચોકડી ગુણાકારની રીતે દાખલો ગણવાનો હોય ત્યારે ખાસ એક્સ વાળુપદ વાય વાળુપદ અચળપદ બરાબર જીરો જે આપણે પ્રમાણિત સ્વરૂપ છે એમાં જ ફેરવાનો પ્રયત્ન કરવાનો. અને જોઈ શકે છે ત્રણ એક્સ વાય જે છે જમણી બાજુ છે અંદર આવેલો શું થઈ જશે? માઇનસ. ને ડાબી બાજુ જ છે માઇનસ ત્રણ હતો એટલે તેને ત્યાં જ રહેશે બરાબર જીરો. આ રીતે પહેલું સમીકરણ આપણે બનાવ્યો. હવે બીજા સમીકરણ માટે શું છે? તે જ પ્રમાણ અપૂર્ણાંકના છેદમાં આઠ ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકનું અતિશય સ્વરૂપ એકના છેદમાં ચાર આવે. આમાં ફક્ત છેદમાં જ ઉમેરવામાં આવે છે. હવે લખીએ કે અપૂર્ણાંકના છેદમાં આઠ ઉમેરતા નવા અપૂર્ણાંકને નવા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત રૂપ કેટલું મળે છે? એકના છેદમાં ચાર મળે છે. અપૂર્ણાંકના છેદમાં આઠ હોય એક સમીકરણ મળી ગયું. બીજું સમીકરણ માટે આપણે બીજી લીટી વાંચીએ તો એમાં શું છે? અપૂર્ણાંકના છેદમાં આઠ ઉમેરવામાં આવે તો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ કેટલું મળે છે? એકના છેદમાં ચાર. તો એના માટે પણ આપણે જોઈએ તો અંશમાં કઈ નથી ઉમેરતું એટલે અંશ એમને જ રહેવા દેવાનું. છેદમાં શું થાય છે? આઠ ઉમેરવામાં આવે એટલે શું થાય? છેદ માટે આપણે વાય ધારો છે, વાય પ્લસ આઠ બરાબર અતિ સંક્ષિપ્ત રૂપ કેટલું મળે છે? એકના છેદમાં ચાર એટલે એક્સ ના છેદમાં વાય પ્લસ આઠ બરાબર એકના છેદમાં ચાર. માટે આપણે લખી શકીએ ચોકડી ગુણાકાર ચાર વડે ગુણ્યા એટલે ચાર એક્સ, એક્સ નો ચાર સાથે ગુણાકાર, વાય પ્લસ આઠ નો એક સાથે ગુણાકાર. તો એક સાથે ગુણીએ તો વાય વત્તા આઠ એમને જ રહેશે. એક વાય ને એક સાથે ગુણ્યા એટલે વાય, આઠ ને એક વડે એટલે વાય આઠ એક આઠ બરાબર વાય પ્લસ આઠ. ચાર નો એક્સ સાથે ગુણાકાર ચાર એક્સ, વાય પ્લસ આઠ નો એક સાથે ગુણાકાર વાય પ્લસ આઠ. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો એક્સ વાર ઉપર વાય વાર ઉપર અંદર એટલે માઇનસ આ બી માઇનસ બરાબર જીરો, સમીકરણ નંબર બે. ચાર એક્સ જ્યાં છે ત્યાં જ વાય ના અંદર લાવેલો માઇનસ, આઠ ના અંદર લાવેલો માઇનસ આઠ બરાબર જીરો. સમીકરણ એક અને બે આપણે આ રીતે સરળતાથી શોધી શકીએ. ત્યારબાદ આપણે ગયા વિડીયોમાં જોયું છે કે એ વન બી વન સી વન જ્યારે પણ કૂટ પ્રશ્નો હોય ત્યારે તમે કૂટ પ્રશ્નોની અંદર એ વન ના છેદમાં એ ટુ બી વન ના છેદમાં બી ટુ સી વન ના છેદમાં સી ટુ ન શોધો તો ચાલશે. કારણ કે અપૂર્ણાંક શોધવાનો જ છે એટલે જવાબ મળશે આપણને. એટલા માટે આપણે ફક્ત એ વન બી વન સી વન એ ટુ બી ટુ સી ટુ શોધી નાખીએ કારણ કે સૂત્રમાં જરૂર પડવાની. તો આપણે ફક્ત એ વન બી વન સી વન અને એ ટુ બી ટુ સી ટુ શોધીએ તો પહેલા સમીકરણ પરથી સમીકરણ એક પરથી જોઈએ તો એ વન બરાબર હવે ડાયરેક્ટ લખી શકીએ અથવા તો એ વન એક્સ એ વન થશે આપણો ત્રણ, બી વન થશે માઇનસ એક, સી વન થશે માઇનસ ત્રણ. સમીકરણ એક પછી જોડે એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન બરાબર જીરો સાથે સરખાવીએ તો એ વન બરાબર ત્રણ, બી વન બરાબર માઇનસ એક, સી વન બરાબર માઇનસ ત્રણ. તમે એ રીતે પણ લખી શકો સમીકરણ એકને એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન બરાબર જીરો સાથે સરખાવતા આપણને શું મળે? એ વન બરાબર ત્રણ, બી વન બરાબર માઇનસ એક, સી વન બરાબર માઇનસ ત્રણ. એ જ પાંચ સમીકરણ બે પરથી એ ટુ બરાબર કેટલા થશે?
चार बी टू थे माइनस एक सी टू थे माइनस आठ रिजल्ट मित्रों खास ए टू बराबर चार बी टू कई नहीं एक गणवानु सहगुणक कहीं नहीं एक गणवानु माइनस एक सी टू बराबर माइनस सात अहीं तब लखी सको आप समीकरण ने ए टू एक्स प्लस बी टू वाई प्लस सी टू साथ सरखाता ए वन बी वन सी वन ए टू बी टू सी टू शोधाई गया पी आप लखी सके सूत्र सूत्र लखी एक्स ना छेद में बी वन सी वन बी टू सी टू बराबर y ના છેદમાં c1 a1 c2 a2 બરાબર 1 ના છેદમાં a1 b1 એટલે આપણે આગળ પણ જોયું હતું સૂત્ર bc નામનો છોકરો ca થાય તો તેને ઐશ્વર્ય બચ્ચન સાથે મુલાકાત કરાવી એ રીતે પણ સૂત્ર યાદ રાખી શકો અથવા b1 c1 b2 c2 a1 c1 a1 c2 a2 1 ના છેદમાં a1 b1 અને a2 b2 એટલે આ પ્રમાણે તમે સૂત્ર સરળતાથી યાદ રાખી શકો આ સૂત્ર એને કિંમત મૂકીએ તો લખીએ તો પેલું શું થશે એક્સ ના છેદમાં બી વન સી વન બી વન સી વન આપણી પાસે શું છે બી વન એટલે માઇનસ એક સી વન છે આપણી પાસે માઇનસ ત્રણ ત્યાર પછી છે બી ટુ સી ટુ બી ટુ શું છે આપણી પાસે માઇનસ એક સી ટુ છે માઇનસ આઠ બરાબર વાય ના છેદમાં y ના છેદમાં શું સી વન એ વન સી ટુ એ ટુ આપણે ગયા દાખલામાં શીખ્યા જ છે કે સૂત્ર કે એના યાદ રાખવાનું છે એ સૂત્ર તમને યાદ પણ હશે એ જ પ્રમાણે એની કિંમત આમાં જોઈને મૂકવાની તો સી વન અને એ વન સી વન છે આપણે માઇનસ ત્રણ એ વન છે ત્રણ માઇનસ ત્રણ એ છે ત્રણ એ જ પ્રમાણે સી ટુ એ ટુ સી ટુ છે આપણે માઇનસ આઠ અને એ ટુ છે આપણી પાસે ચાર બરાબર એક ના છેદમાં એક ના છેદમાં આવશે એ વન બી વન એ વન એટલે ત્રણ બી વન છે આપણી પાસે માઇનસ એ એ જ પ્રમાણે એ ટુ ચાર અને બી ટુ છે માઇનસ વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દરેકે દરેક કિંમત આની અંદરથી લખવાની છે ત્યારબાદ જોઈએ તો જે આપણે આજે ગયા દાખલામાં પણ જોયું જ છે કે ચોકડી ગુણાકાર કરતી વખતે માઇનસ આઠનો આની સાથે ગુણાકાર અને એકનો આની સાથે ગુણાકાર તો કરીએ આપણે એક્સ ના છેદમાં માઇનસ આઠ ને માઇનસ એક સાથે ગુણવાનું છે તો માઇનસ આઠ અને માઇનસ પછી કમ્પલસરી માઇનસ આનો આની સાથે ગુણાકાર માઇનસ આનો આની સાથે ગુણાકાર માઇનસ એક ગુણ્યા માઇનસ ત્રણ એ જ વાય ના છેદમાં ચાર નો માઇનસ ત્રણ સાથે ગુણાકાર આઠ નો માઇનસ સાત નો ત્રણ સાથે ગુણાકાર તો ચાર નો માઇનસ ત્રણ સાથે ગુણાકાર માઇનસ માઇનસ આઠ નો ત્રણ સાથે ગુણાકાર બરાબર એકના છેદમાં એકના છેદમાં માઇનસ એકનો ત્રણ સાથે ગુણાકાર અને ચાર નો માઇનસ એક સાથે ગુણાકાર માઇનસ એકનો ત્રણ સાથે ગુણાકાર માઇનસ ચાર નો માઇનસ એક સાથે આ રીતે વિદ્યાર્થીઓ ગયા દાખલામાં આપણે જોયું હતું ફરી પાછું આ સૂત્રની અંદર કિંમત આપણી પાસે છે જ તે લખવાની ત્યારબાદ અહીંથી ચોકડી ગુણાકાર જમણી બાજુથી શરૂઆત કરવાની આનો આની સાથે ગુણાકાર માઇનસ આનો આની સાથે ગુણાકાર એ પ્રમાણે દરેકે દરેક કિંમત લખવાની ગુણાકારનો નિયમ લાગે ત્યારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થીઓ એક્સ ના છેદમાં ગુણાકારનો જ્યારે નિયમ લાગશે ત્યારે એક્સ ના છેદમાં બે ઋણ ભેગા થશે તો પ્લસ થઈ જશે અને બે માંથી એક પણ ઋણ હોય તો જવાબ ઋણ મળશે ગુણાકારમાં મોટી સંખ્યાનું નિશાન આવશે એટલે ખાસ ધ્યાન રાખવાનું તો આઠ એક આઠ એટલે પ્લસ આઠ આવશે તો આ માઇનસ ઝડપથી લખવાનું નથી પણ આ બેનો ગુણાકાર શું થાય તે જોવાનો છે આ પણ બંને ઋણ જ છે એટલે ત્રણ એકા ત્રણ પછી આગળ માઇનસ હોવાથી ત્રણ પ્લસ છે એનું ઋણ થઈ જશે એટલે માઇનસ આગળ માઇનસ આ બેનો ગુણાકાર ત્રણ થાય છે બંને ઋણ છે એટલે જવાબ ધન આવશે આગળ માઇનસ નિશાન વાળી શું થઈ જશે માઇનસ ત્રણ બરાબર વાય ના છેદમાં આ બેના ગુણાકાર એક ઋણ છે એટલે જવાબ ઋણ આવશે માઇનસ બાર આ બેનો ગુણાકાર માઇનસ થશે આઠ તારી ચોવીસ આગળ માઇનસ નિશાન વાળી શું થઈ જશે પ્લસ ચોવીસ બરાબર એકના છેદમાં
આ બે નો ગુણાકાર માઇનસ ત્રણ, એક ઋણ છે એટલે માઇનસ ત્રણ, આ બે નો ગુણાકાર માઇનસ ચાર થશે. પણ આગળ માઇનસ થશે શું થઈ જશે? પ્લસ. માટે એક્સ ના છેદમાં હવે સરવાળા બાદબાકી નો નિયમ લાગશે. અલગ નિશાની હોય તો બાદબાકી, સરખી નિશાની તો સરવાળો, બંનેમાં મોટી સંખ્યાનું નિશાન મૂકવું પડે. ગુણાકારમાં એ નિયમ લાગશે નહીં, બે માંથી એક ઋણ એટલે જવાબ ઋણ જ આવશે, બંને ઋણ ભેગા થાય તો પ્લસ થઈ જશે. તો આઠ માંથી ત્રણ જાય તો પાંચ, એટલે સીધું જ થઈ જશે, એક પ્લસ થાય એક માઇનસ. અસમાન ચિહ્ન એટલે બાદબાકી, આઠ માંથી ત્રણ જાય તો પાંચ, મોટી સંખ્યાનું નિશાન બરાબર. વાય ના છેદમાં અલગ અલગ નિશાની એટલે બાદબાકી, ચોવીસ માંથી બાર જાય બાર, અને મોટી સંખ્યા નિશાન એટલે બાર બરાબર. એક ના છેદમાં અલગ અલગ નિશાન એટલે બાદ બાકી, ચાર માંથી ત્રણ હજાર એક, ને મોટી સંખ્યા નિશાન એટલે એક ના છેદમાં એક. અહીં કોઈ પણ સંખ્યા આવી શકે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ સમીકરણ બનાવવાનું, ત્યારબાદ એ વન બી વન સી વન, એ ટુ બી ટુ સી ટુ શોધવાનું, ત્યારબાદ સૂત્ર યાદ રાખવાનું, સૂત્રના આધારે કિંમત મૂકવાની, પછી ચોકડી ગુણાકાર કરવાનું, ચોકડી ગુણાકાર કર્યા પછી ગુણાકારનો નિયમ લગાવવાનો, ત્યારબાદ સરવાળા બાદબાકીનો નિયમ યાદ રાખવાનો, ત્યારબાદ એક્સ વાળા પદને અચળ પદ સાથે સરખાવવાનું અને વાય વાળા પદને પણ અચળ પદ સાથે સરખાવવાનું. એટલે અહીંયા આપણે એક્સના છેદમાં પાંચ બરાબર એકના છેદમાં એક, અને વાયના છેદમાં બાર બરાબર એકના છેદમાં, એક્સ વાળા પદને પણ અચળ પદ સાથે સરખાવવાનું છે, વાય વાળા પદને પણ અચળ પદ સાથે સરખાવવાનું છે. હવે જો આપણે ચોખ્ખું ગુણાકાર કરીએ તો એક્સ એકા બરાબર પાંચ એકા શું મળશે? એક્સ બરાબર પાંચ. એક્સ નો એક સાથે ગુણાકાર એક્સ, પાંચ એકા પાંચ, એ પણ વાય નો ગુણાકાર વાય એકા વાય બરાબર બાર એકા, વાય બરાબર શું મળશે? માટે એક્સ બરાબર પાંચ અને વાય બરાબર. જો આપણને એમ કીધું કે ઉકેલ મેળવો તો એક્સ બરાબર પાંચ અને વાય બરાબર બાર આપણો જવાબ મળી જશે. પણ શું પૂછે છે? તો તે અપૂર્ણાંક શોધો. અપૂર્ણાંક એટલે અંશ અને છેદ, માટે લખી શકે માટે મળતો અપૂર્ણાંક બરાબર એક્સ ના છેદમાં વાય. એટલે એક્સ આપણો પાંચ આવેલો છેદ આપણો છે બાર. જવાબ શું મળશે? પાંચ ના છેદમાં બાર. કારણ કે આપણે અપૂર્ણાંક પૂછેલો છે, માટે અપૂર્ણાંકમાં અંશ ભાગ્યા છેદ એટલે અંશ આપણને પાંચ મળ્યો છે અને છેદ આપણને આવેલો છે બાર. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ અપૂર્ણાંક વાળો દાખલો આવે, આગળ પણ આવો દાખલો શીખી ગયા છે, પણ અહીં ફક્ત અંશમાંથી બાદ કરવાનો હોય અથવા છેદમાં ઉમેરવાનો હોય અથવા અંશમાં ફક્ત ઉમેરવાનો હોય ત્યારે કઈ રીતે ગણી શકાય તે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ફરી એક વાર જોઈએ, અપૂર્ણાંકનો અંશ બરાબર એક્સ છેદ બાર વાય. ફક્ત અંશમાં એક બાદ કરતા તો છેદ તો રહેવા જ દેવાનો છે એમ વાય, પછી ચોકડી ગુણાકાર કરીને એક સમીકરણ ઉમેરવાનું, ત્યારબાદ છેદમાં હાથ ઉમેરવાના છે તો અંશ તો લખવાનો જ, ત્યારબાદ ચોકડી ગુણાકાર કરીને બીજું સમીકરણ મેળવવાનું. તો પહેલા સમીકરણ ઉપરથી એ વન બી વન સી વન, બીજા સમીકરણ ઉપરથી એ ટુ બી ટુ સી ટુ શોધીને સૂત્ર લખવાનું છે, સૂત્રના આધારે એની કિંમત લખવાની છે, ત્યારબાદ ચોકડી ગુણાકાર કરીને આપણે એક્સ અને વાય શોધી શકીએ. અને એક્સ અને વાય એટલે અપૂર્ણાંક પૂછેલા હોવાથી અપૂર્ણાંક એટલે એક્સના છેદમાં વાય. આ રીતે આપણે અપૂર્ણાંક વાળો દાખલો ચોકડી ગુણાકારની રીતે કેવી રીતના શોધી શકાય તે સમજવાનો પ્રયત્ન કર્યો. ઓકે, હવે આપણે ઉદાહરણ ચૌદ સમજવાનો પ્રયત્ન કરીએ. ટેક્સ્ટબુકમાં ઉદાહરણ ચૌદ, જો આપણે બેંગ્લોરના એક બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમની બે ટિકિટ અને યશવંતપુરની ત્રણ ટિકિટ રૂપિયા 46માં ખરીદી શકીએ, પરંતુ જો આપણે મલ્લેશ્વરની ત્રણ ટિકિટો અને યશવંતપુરની પાંચ ટિકિટો લઈએ તો 74 રૂપિયા આપવા પડે. તો બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમ અને યશવંતપુરનું ભાડું શોધો. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કૂટ પ્રશ્ન પૂછાય, કોઈ સમસ્યા પૂછાય, તો ત્યારે શું પૂછેલું છે એની પર વધારે ધ્યાન આપવાનું, જેથી કરીને આપણને શું ધારવાનું તે ખ્યાલ આવે. બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમ અને યશવંતપુરનું ભાડું પૂછેલું છે, તો આપણે ધારી લઈએ કે બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમનું ભાડું બરાબર એક્સ રૂપિયા અને બસ સ્ટેન્ડથી યશવંતપુરનું ભાડું બરાબર વાય રૂપિયા ધારીએ. પછી એક એક લીટી વાંચીને આપણે સમજતા જઈએ. તો સૌ પ્રથમ ધારો કે બેંગ્લોરના બસ સ્ટેન્ડથી, એટલે કે બસ સ્ટેન્ડથી આપણે લખી, ધારો કે બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમ નું ભાડું
बराबर एक्स रुपया, एज प्रमाण बस स्टेन थी यशवंतपुर यशवंतपुर भाड़ो बराबर। सौ प्रथम बस स्टेन थी बे वस्तु छे, बेंगलोर ना एक बस स्टेन थी मल्लेश्वरम नु भाड़ो आपणे केटलू छे खबर नथी, अने बस स्टेन थी यशवंतपुर नु भाड़ो केटलू छे खबर नथी। आपणे बने माथे धाड़ी लीधुं કે બસ સ્ટેન્ડ થી, તમે બસ સ્ટેન્ડ કોઈ એક જગ્યા છે મલેશ્વરમ ને યશવંતપુર, તો બસ સ્ટેન્ડ થી મલેશ્વરમ નું ભાડું બરાબર એક્સ રૂપિયા અને બસ સ્ટેન્ડ થી યશવંતપુર નું ભાડું બરાબર વાય રૂપિયા। હવે વાંચતા જઈએ કે બેંગ્લોર ના એક બસ સ્ટેન્ડ થી મલેશ્વરમ ની બે ટિકિટો, મલેશ્વરમ ની બે ટિકિટો આપણે લખી શકીએ કે ધારો કે બસ સ્ટેન્ડ ની મલેશ્વરમ નું એક ટિકિટ નું ભાડું, આ એક ટિકિટ નું ભાડું મલેશ્વરમ નું, એક ટિકિટ નું ભાડું બરાબર હોય। હવે જો એક ટિકિટ નું ભાડું એક્સ હોય તો બસ સ્ટેન્ડ થી મલ્લેશ્વરમ નું બે ટિકિટ લેવામાં આવે, તો એક ટિકિટ માટે એક્સ રૂપિયા, તો બે ટિકિટ માટે બે એક્સ। સિમ્પલ વસ્તુ છે કે એક ટિકિટ માટે જો એક્સ રૂપિયા હોય તો બે ટિકિટ માટે બે એક્સ, ને યશવંતપુર ની ત્રણ ટિકિટો લે તો એક ટિકિટ ની વાય, તો ત્રણ ટિકિટ ના ત્રણ વાય રૂપિયા થશે, અને કુલ રૂપિયા કેટલા ચૂકવવામાં આવે છે 46 રૂપિયા। એટલે બે ટિકિટ એ મલેશ્વરમ ની લે છે અને ત્રણ ટિકિટો યશવંતપુર ની લે છે, તો એક ટિકિટ નું ભાડું જો મલેશ્વરમ નું એક્સ રૂપિયા હોય તો બે ટિકિટ નું બે એક્સ, એક ટિકિટ નું ભાડું યશવંતપુર નું એક ટિકિટ નું ભાડું જો આપણે વાય રૂપિયા હોય તો ત્રણ ટિકિટ નું ભાડું ત્રણ વાય, એ બંને થઈને કેટલા રૂપિયા ચૂકે છે 46 રૂપિયા। આપણે લખી શકીએ આપણે કે રકમ મુજબ, અથવા આખું વાક્ય લખવું હોય તો આખું વાક્ય લખી શકે કે બસ સ્ટેન્ડ મલ્લેશ્વરમ ની બસ સ્ટેન્ડ થી મલ્લેશ્વરમ ની બે ટિકિટ અને યશવંતપુર ની ત્રણ ટિકિટ ના રૂપિયા 46 ચૂકવે છે। બસ સ્ટેન્ડ ની મલેશ્વર ની બે ટિકિટો, એક ટિકિટ નું ભાડું એક્સ છે, બે ટિકિટ નું એટલે શું બનશે સમીકરણ, માટે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર 46, માટે બે એક્સ પ્લસ ત્રણ વાય માઇનસ 46 બરાબર 0, સમીકરણ નંબર 1। એક ટિકિટ નું ભાડું એક્સ તો બે ટિકિટ નું બે એક્સ, એક ટિકિટ નું ભાડું વાય તો ત્રણ ટિકિટ નું ત્રણ વાય, બંને થઈને કેટલા રૂપિયા ચૂકે 46। અને હવે ચોકડી ગુણાકાર થી ગણવાના હોવાથી બે એક્સ વત્તા ત્રણ વાય 46 અંદર લાવે એટલે શું થશે માઇનસ 46 બરાબર 0, સમીકરણ નંબર 1। એ જ પ્રમાણે બીજું જોઈએ કે મલ્લેશ્વરમ ની ત્રણ ટિકિટો અને યશવંતપુર ની પાંચ ટિકિટો લે તો 74 રૂપિયા આપવા પડે। આપણે લખી શકીએ કે બસ સ્ટેન્ડ થી મલ્લેશ્વરમ ની ત્રણ ટિકિટો અને યશવંતપુર ની પાંચ ટિકિટો, યશવંત પાંચ ટિકિટો માટે રૂપિયા 74 ચૂકવે છે। આપણે લખી શકીએ માટે ત્રણ ટિકિટો, એક ટિકિટ નું ભાડું એક્સ રૂપિયા છે તો ત્રણ ટિકિટ નું ભાડું થશે ત્રણ એક્સ, માટે ત્રણ એક્સ, એક ટિકિટ નું ભાડું યશવંતપુર નું એક ટિકિટ નું ભાડું વાય રૂપિયા છે તો યશવંતપુર ની પાંચ ટિકિટો લે છે એટલે કેટલા થશે પાંચ વાય, બંને થઈને કેટલા રૂપિયા ચૂકે છે 74 રૂપિયા। અને જો સમીકરણ બનાવો તો શું થશે ત્રણ એક્સ પ્લસ પાંચ વાય માઇનસ 74 બરાબર 0, સમીકરણ નંબર 2। એટલે એક ટિકિટ નું ભાડું એક્સ તો ત્રણ ટિકિટ ના ત્રણ એક્સ, એક ટિકિટ નું ભાડું વાય યશવંતપુર નું ભાડું વાય છે મારે પાંચ વાય, બંને થઈને કેટલા રૂપિયા ચૂકે છે 74 રૂપિયા ચૂકે છે। પછી પ્રમાણિક સ્વરૂપમાં લખે ત્રણ એક્સ વત્તા પાંચ વાય માઇનસ 74 બરાબર 0,
આ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ સમસ્યા આપેલી હોય તો કૂટ પ્રશ્ન આપેલો હોય ત્યારે એ શું પૂછેલું છે એના આધારે ધારવાનું, ત્યારબાદ ટિકિટનું ભાડું પ્રમાણે તમારે સમીકરણ બનાવવાનું, ત્યારબાદ બીજું સમીકરણ બનાવવાનું. બંને સમીકરણ મળી ગયા પછી એ વન બી વન સી વન, એ ટુ બી ટુ સી ટુ શોધવાનું છે. ત્યારબાદ ચોકડી ગુણાકારની રીતથી ગણવાનું હોવાથી એનું સૂત્ર લખવાનું, સૂત્ર લખ્યા પછી તમે એની કિંમત મૂકીને ચોકડી ગુણાકાર કરીને પછી એક્સ અને વાય શોધી શકો. જે એક્સનો જવાબ મળે તે આપણું બસ સ્ટેન્ડથી, એટલે બેંગ્લોરના એક બસ સ્ટેન્ડથી મલેશ્વર એમનું ભાડું ગણાશે, અને વાય જે જવાબ આવશે તે એ મલે આ બસ સ્ટેન્ડથી યશવંતપુરનું ભાડું ગણાશે. એટલે આ રીતે એક્સ અને વાય કઈ રીતના શોધવાનો ચોકડી ગુણાકારની રીતથી આપણે ગયા વિડીયોમાં ને આગળના દાખલામાં પણ જોઈ ગયા, તો એ પ્રમાણે તમે જાતે કરી શકો છો. તો આ રીતે કૂટ પ્રશ્નનો ઉકેલ આપણે ચોકડી ગુણાકારની રીતે કઈ રીતના ગણવાનું તે સમજવાનો પ્રયત્ન કર્યો. હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને બંને દાખલામાં સમજાઈ ગયું હશે. ઓકે, થેન્ક યુ.